ગુજરાતમાં સર્જાયેલી અછત વચ્ચે સુરતના ભાજપ કાર્યાલય પરથી રેમડેસિવીર ઇન્જેક્શનના વિતરણને લઈ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ધારાસભ્ય હર્ષ સિંઘવીને નોટિસ પાઠવવામાં આવી છે. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી હતી કે રેમડેસિવીર ઇન્જેક્શનની અછતની વચ્ચે રાજકીય પક્ષના કાર્યાલયથી ઇન્જેક્શનની વહેંચણીમાં ઘણા કાયદાઓનો ભંગ થયો છે, જેની તપાસ માટે નિષ્પક્ષ અને તટસ્થ સભ્યોની તપાસ સમિતિની નિમણૂક થવી જોઈએ. ગુજરાત સહિતના તમામ રાજ્યોમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાયેલી છે. આવી પરિસ્થિતિ વચ્ચે સુરત ભાજપ કાર્યાલય પરથી સીઆર પાટીલ દ્વારા 5000 રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમાં હર્ષ સંઘવી દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર જ કહી રહી છે કે રેમડેસિવીર એન્ટીવાયરલ દવા છે અને ઓક્સિજન પર રહેવા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જ તે આપવી જોઈએ. ઇન્જેક્શન આપતા સમયે અને બાદમાં દર્દી તબીબની દેખરેખ હેઠળ રહે છે, છતાં આ બંને નેતાઓએ કોરોના રિપોર્ટ અને પ્રિસ્ક્રિપ્શનના આધારે ઇન્જેક્શન આપ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટર પર લખ્યું હતું કે રેમડેસિવીર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવી અને તેનું વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું એ ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ 1940ના 18મા સેક્શનનો ભંગ છે. તેમણે કહ્યું કે અમે FDCA ને રજૂઆત કરીએ છીએ કે ફૂડ અને ડ્રગ્સ કાયદાના 27મા સેક્શન હેઠળ સપ્લાયર અને વેચાણકર્તાની સામે કાર્યવાહી કરે. ભાજપ દ્વારા કરવામાં આવેલા રેમડેસિવીર ઇન્જેક્શનના વિતરણ બાદ ઘણો હોબાળો થયો હતો. બીજી તરફ અમિત ચાવડાએ રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં તેઓ જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે જરૂરી રેમડેસિવીરના ઇન્જેક્શન માટે દર્દીઓના સ્વજનોએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. આ સંજોગોમાં ડ્રગ્સ એક્ટ સહિતના દેશના તમામ કાયદાઓની જોગવાઈઓના પાલન સાથે કોંગ્રેસ પક્ષને જો 10,000 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે તો અમે ગુજરાતના તમામ શહેર ગામડાઓમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને જે તે હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા સાથે પહોંચાડવા તૈયાર છીએ. અમદાવાદ મિરરના એક અહેવાલ મુજબ પરેશ ધાનાણીના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે સુરતમાં ભાજપના કાર્યાલય પરથી કોવિડ રિપોર્ટ અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવા પર રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ ગેરકાયદે અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, ફાર્મસી એક્ટ, ડ્રગ નિયંત્રણ એક્ટની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. સીઆર પાટીલ અને અન્ય સામે કાર્યવાહી કરવા માટે ડ્રગ્સ કમિશનરને અરજી મોકલવામાં આવી હતી. તેઓને આ મુદ્દે તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી. સીઆર પાટીલ અને હર્ષ સંઘવી કે સુરત ખાતેના ભાજપ કાર્યાલયને રેમડેસિવીર ઇન્જેક્શન પ્રાપ્ત કર્યા પછી તેના વિતરણ માટે કોઈ કાનૂની દરજ્જો મળ્યો નથી. ગુજરાતમાં દવાઓ વેચવાની દુકાનનું લાયસન્સ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરતો ફૂડ અને ડ્રગ્સ વિભાગ આપે છે. તેની વેબસાઇટ પર મૂકેલી માહિતી પ્રમાણે કોઈપણ વ્યક્તિએ દવાઓનું વેચાણ કરતા પહેલા ડ્રગ અને કોસ્મેટિક એક્ટ 1940 હેઠળ લાયસન્સ લેવું પડે છે. ફૂડ અને ડ્રગ્સની વેબસાઇટ પર ડ્રગ્સનું લાયસન્સ લેવા માટે કેટલીક શરતો લખવામાં આવી છે. ડ્રગ્સના વેચાણ માટે જે લાયસન્સ લેવાનું છે તેના માટે જે લાયકાત નક્કી કરવામાં આવી છે તેમાં 3 અલગ અલગ પ્રકારની લાયકાતની વાત કરાઈ છે. આ લાયકાતો પ્રમાણે વ્યક્તિ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ હોવી જોઈએ અથવા લાયસન્સ લેવા ઇચ્છુક વ્યક્તિએ મેટ્રિક્યુલેશન કર્યું હોવું જોઈએ અને ડ્રગ્સના ક્ષેત્ર સાથે 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વ્યક્તિએ પ્રમાણિત યુનિવર્સિટીની ડિગ્રી મેળવેલી હોય અને ડ્રગના કામકાજ સાથે 1 વર્ષનો અનુભવ હોય તો તે વ્યક્તિને લાયસન્સ મળી શકે છે. ગુજરાતના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે ભાજપ કાયમ લોકોની સેવા માટે કાર્ય કરે છે અને અમારા કાર્યકર્તાઓ કામ કરતા રહે છે. સુરતમાં જે રેમડેસિવીરનું વિતરણ થયું તે પક્ષના કાર્યકર્તાઓએ પોતાના પૈસા ખર્ચીને મંગાવ્યા છે અને લોકોને વિતરણ કરી રહ્યા છે. એવું નથી કે રાજ્ય સરકારે જે ઇન્જેક્શનો મંગાવ્યા તેમાંથી 5,000 ઇન્જેક્શન લઈને ભાજપ લોકોને વિતરણ કરી રહ્યું છે. બધા ઇન્જેક્શન ગુજરાત બહારથી મંગાવવામાં આવ્યા છે. આ ઇમરજન્સીની સ્થિતિ છે અને લોકોની મદદ કરવા માટે ભાજપે આ પગલું લીધું છે. વધુમાં તેઓ કહે છે કે ડોક્ટરનું સર્ટિફિકેટ, RTPCR ટેસ્ટ અને બીજા કાગળો જોયા બાદ વ્યક્તિને રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને તેમાં કોઈ પણ પ્રોટોકોલનો ભંગ થયો નથી. આ ઇન્જેક્શન સ્ટોક કરવા માટે નહીં પરંતુ લોકોને વિનામૂલ્યે વિતરણ કરવા માટે મંગાવવામાં આવ્યા છે. ઇમરજન્સીની સ્થિતિ હોય ત્યારે તમે માત્ર કાયદાને ધ્યાનમાં રાખીને ન ચાલી શકો.